जय स्वामीनारायण। श्री स्वामीनारायण विद्यासागर स्कूल नी शैक्षणिक यूट्यूब चैनल पर धोरण पांच ना दरेक विद्यार्थीओनु स्वागत छे। विद्यार्थी मित्रों, आपणे गुजराती विषय में एकम नंबर एक बे अने त्रण नी सरल समझूती साथे ना केटलाक वीडियो पण जोया अने एनी स्वाध्याय पोथीनुं कार्य पण आपणे पूरुं कर्युं छे। आजे आपणे एकम नंबर चार नी वात करवाना छे। गुजरातीनो एकम नंबर चौथो छे, काव्य सुंदर सुंदर, जे प्रकृति गीत से अने धर्मेंद्र मास्तर जेने आपणे मधुरमना उपनाम थी ओळखीए छे ए एमना कवि से। तो चलो आपणे जोईए पाठ्यपुस्तकना एकम नंबर चार, काव्यनुं नाम से सुंदर सुंदर प्रकृति गीत धर्मेंद्र मास्तर। सुंदर सुंदर धर्मेंद्र मास्तर मधुरम। आ प्रकृति गीतमां कविए सूरज, चांदो, नदी, सरोवर, वन, उपवन वगैरह ने सुंदर कह्या छे। आ दरेक शुं छे? प्रकृतिना तत्वो छे। अने आपणे जाणीए छे कि प्रकृति पासे पुष्कळ प्रमाणमां सुंदरता छे। आजनो अत्यारनो जे समय छे ચોમાસાનો, એટલે પ્રકૃતિ સોળે કળાએ ખીલેલી હોય છે। વરસાદના કારણે ધરતી પર લીલું ઘાસ ઉગી નીકળ્યું હોય છે અને આકાશ તરફ નજર કરતા આપણને દ્રશ્ય છે મનમોહક લાગતું હોય છે। તો પ્રકૃતિના દરેક તત્વો છે એટલા સુંદર છે, તો એને બનાવનાર ભગવાન કેટલો સુંદર હશે એવી કંઈક વાત આપણને આમાં જાણવા મળશે। તેમાં વસતા માછલા, પંખી, માનવ વગેરે પણ કવિને સુંદર લાગે છે। આ બધી વસ્તુઓ છે એ ક્યાં રહે છે? માછલી તો એ સરોવરમાં રહે, પંખી તો ઉપવનમાં જંગલમાં રહે, માણસ તો એ ધરતી પર રહે છે। તો આ બધા સુંદર કવિને લાગે છે। પ્રભુએ બનાવેલી દરેક વસ્તુ જો સુંદર હોય તો પ્રભુ પોતે કેટલા સુંદર હશે? પ્રભુએ જે વસ્તુનું નિર્માણ કર્યું છે એની સુંદરતા કવિને ખૂબ જ ગમી છે। તો કવિના મનમાં એક પ્રશ્ન થાય છે કે ભગવાને જે આ વસ્તુની બનાવી છે તો આટલો સુંદર છે, તો ભગવાન પોતે કેટલા સુંદર હશે? એવો પ્રશ્ન કવિના મનમાં થાય છે। આપણે એની એકવાર શબ્દ સમજૂતી જોઈ લઈએ, ત્યારબાદ આપણે કાવ્યની શરૂઆત કરીશું। કાવ્યનું નામ છે સુંદર સુંદર। શબ્દ સમજૂતીમાં માત્ર થોડા શબ્દો છે। સરિતા એટલે નદી, વિભુ એટલે ભગવાન, ઉષા એટલે સવારે સૂર્ય ઉગતા પહેલા જે પૂર્વ દિશામાં આકાશમાં દેખાતા આછા રંગો છે તેને આપણે ઉષા કહીએ, અથવા એને પરોઢ પણ કહેવાય, સવાર પણ કહેવાય। નિશા એટલે રાત્રિ, એટલે ઉષાનો સમાન વિરોધી શબ્દ થાય નિશા। ઉપવન એટલે બગીચો, બાગ। ગિરિવર એટલે પર્વત। સમીર એટલે પવન, હૈયું એટલે દિલ। ભાષા સજ્જતાની પણ આપણે વાત કરીશું, પણ અત્યારે નહીં, આપણે વ્યાકરણ માટે એક ચોક્કસ સમય ફાળવું છે, એના માટેના વિડીયો છે એ તમને મોકલવામાં આવશે, જોઈ લઈએ। તો આપણે ભાષા સજ્જતા, કાવ્યમાં ભાવ કે અર્થનું મહત્વ દર્શાવાય, શબ્દ કે વાક્યખંડનું પુનરાવર્તન કરવામાં આવે તેને પુનરુક્તિ કહે છે। આમાં આપણે જોયું કે શબ્દમાં આ વાક્યમાં ઘણા શબ્દો એકની બદલે વધારે વાર આવતા હોય, સુંદર સુંદર, તો બે વાર કાવ્ય હોય એને પુનરુક્તિ કહેવાય। આનું કામ શું હોય છે? કે ભાવ કે અર્થનું મહત્વ બતાવવાનું હોય છે। નીચે કેટલાક ઉદાહરણો આપ્યા છે। નહીં નાથ નહીં નાથ, ન જાણો કે સવાર છે, તો નહીં નાથ નહીં નાથ શબ્દ છે એ બે વાર આવ્યો। હળવે 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 હરજી મારે મંદિરે આવ્યા રે, આમાં હળવે હળવે શબ્દ છે એ ત્રણ વાર વપરાયો છે। ત્યારબાદ સુંદર સુંદર, સૂરજ સુંદર, ચાંદો સુંદર, તો આમાં સુંદર શબ્દ છે એ ત્રણથી ચાર વાર આવ્યો છે। તો આ શબ્દો જે વારંવાર આવે છે એને પુનરુક્તિ કહેવામાં આવે છે। જોઈએ આપણે કાવ્યને, સુંદર સુંદર કાવ્ય ધર્મેન્દ્ર માસ્તર એના કવિ। સુંદર સુંદર, સૂરજ સુંદર, ચાંદો સુંદર, સુંદર સરિતા ને સરોવર, વિભુ હશે તો કેવા સુંદર, એવું થતું મુજ મનમાં। કવિ શું કહેશે કે સુંદર સુંદર આ ધરતી છે એ ખૂબ જ સુંદર છે, ધરતી પર રહેલા તત્વો કયા કયા છે એની વાત પણ એ આવશે। સૂરજ છે એ સુંદર છે, ચાંદો છે એ સુંદર છે, સુંદર સરિતા, સરિતા એટલે નદી, નદી છે એ પણ ખૂબ જ સુંદર છે અને સરોવર પણ સુંદર છે। એટલે આ ભગવાન દ્વારા રચવામાં આવેલા
તત્વોમાંથી. જો બધા તત્વો આટલા સુંદર છે તો ભગવાન પોતે કેટલો સુંદર હશે? વિભુ હશે તો કેવા સુંદર. વિભુ એટલે ભગવાન. ભગવાન પોતે કેટલા સુંદર હશે એવું થતું મુજ મનમાં, આવું કવિના મનમાં પ્રશ્ન થાય છે. ઉષા સુંદર, નિશા સુંદર. ઉષા અને નિશા, ઉષા એટલે પરોઢ અને નિશા એટલે સંધ્યા. ઉષા સુંદર છે, નિશા પણ સુંદર છે. સુંદર વન, ઉપવન ગિરિવર. સુંદર વન, વન એટલે જંગલ, ઉપવન એટલે બગીચો, બાગ બગીચો, ગિરિવર એટલે પર્વત. ઉષા સુંદર છે, નિશા સુંદર છે, જંગલ પણ સુંદર છે અને બાગ બગીચાઓ પણ કેટલા સુંદર છે, તો એની સાથે સાથે પર્વતો પણ સુંદર છે. એટલે કવિ કહે છે કે વિભુ હશે તો કેવા સુંદર, એવું થતું મૂજ મનમાં, ભગવાન પોતે કેટલો સુંદર હશે, આવો કવિના મનમાં પ્રશ્ન થાય છે. માછલી સુંદર, પંખી સુંદર. સુંદર ધરતી શાંત સમીર. માછલી છે, આપણે જોયું ઘણા બધા પ્રકારની માછલીઓ આપણે જોઈ હશે, તો કેટલી સુંદર માછલીઓ હોય છે, આકાશમાં ઉડતા પંખીઓ તમે જોયા જ કરો. આમ માછલી સુંદર છે, પંખી સુંદર છે, સુંદર ધરતી, આ ધરતી પરના દરેક તત્વો સુંદર છે. શાંત સમીર એટલે કે જે પવન છે એ કેવો શાંત વહેતો હોય છે. વિભુ હશે તો કેવા સુંદર, એવું થતું મૂજ મનમાં. વિભુ એટલે ભગવાન હશે તો કેવા સુંદર હશે, આવો કવિના મનમાં પ્રશ્ન થાય છે. કવિતા સુંદર, જીવન સુંદર. સુંદર તારા આભ વિશાળ. કવિતા સુંદર એટલે કે જે કવિતા રચવામાં આવી કેટલી સુંદર છે. જીવન આપણું સુંદર છે, ભગવાને આપણને મનુષ્યનું જીવન આપ્યું છે, તો આ આપણું જીવન કેટલું સુંદર છે. સુંદર તારા, આકાશમાં નજર કરીએ તો આપણને તારાઓ દેખાય, તો તારાઓ કેટલા સુંદર છે. આભ વિશાળ અને જેનો કોઈ છેડો નથી એવું આકાશ, અંતરિક્ષ કેટલું વિશાળ છે. વિભુ હશે તો કેવા સુંદર, વિભુ એટલે ભગવાન હશે તો કેવા સુંદર હશે, એવું થતું મૂજ મનમાં. કવિને પ્રશ્ન થાય છે કે ભગવાન કેટલો સુંદર હશે. ભાષા સુંદર, આશા સુંદર. ભાષા એક કહેવત છે, બાર ગામે બોલી બદલાય. પણ અહીંયા ભાષાની વાત કરી, દરેક રાજ્યની, દરેક પ્રદેશની, દરેક દેશની અલગ અલગ ભાષા હોય છે, તો આપણી ભાષાઓ કેટલી સુંદર છે. અને માણસમાં રહેલી આશાઓ કે આમ થશે, આમ થશે, માણસને જીવવા માટેનો આધાર પૂરો પાડતી આશાઓ કેટલી સુંદર હોય છે. સુંદર હૈયું ને માનવ. માણસ સુંદર છે, એનું હૈયું પણ, એનું હૃદય પણ સુંદર છે, માણસનું દિલ પણ સુંદર છે. વિભુ હશે તો કેવા સુંદર, એવું થતું મૂજ મનમાં, ભગવાન છે પોતે કેટલો સુંદર હશે, આવો કવિના મનમાં પ્રશ્ન થાય છે. કે ધરતી પર રહેલી, અવકાશમાં રહેલી દરેક વસ્તુઓ જો આટલી સુંદર ભગવાન બનાવી શકતો હોય તો એ પોતે કેટલો સુંદર હશે કે જેમણે આ સુંદર સુંદર સૃષ્ટિની રચના કરી છે. એટલે કવિના મનનો પ્રશ્ન છે કે ભગવાન પોતે કેટલો સુંદર હશે, આવું એવું થતું મૂજ મનમાં. કવિએ આ વાક્ય વારે વારે કીધું કે દરેક તત્વોને એ જોવે છે, પણ એકનો એક સવાલ એને દરેક તત્વ જોઈને થાય છે કે ભગવાન પોતે કેટલા સુંદર હશે. બગીચાઓ જોવે છે, જંગલ જોવે છે, નદીઓ જોવે છે, તો આ દ્રશ્ય એમના મનને ગમી જાય છે. ત્યારબાદ આકાશમાં નજર કરે છે, ચાંદો જોવે છે, સૂર્ય જોવે છે, અંતરિક્ષ આકાશ જોવે છે, તારાઓ જોવે છે, તો એના મનમાં પ્રશ્ન થાય છે કે આ દરેક જો આટલું સુંદર ભગવાને બનાવ્યું હોય તો ભગવાન પોતે કેટલો સુંદર હશે. માછલીઓને એ જુએ છે, રંગબેરંગી જાત જાતની માછલીઓ, પંખીઓને જુએ છે, તો આ બધું સુંદર હોય તો એનો બનાવનાર ભગવાન પોતે કેટલો સુંદર હશે. કવિતા સુંદર છે, આશાઓ સુંદર છે, ભાષાઓ સુંદર છે, તો આ દરેક વસ્તુઓ સુંદર છે, તો ભગવાનને એમ થાય છે કે આ ભગવાન બનાવનાર ભગવાન પોતે, કવિને થાય છે કે આનું બનાવનાર ભગવાન પોતે કેટલો સુંદર હશે. તો આનો ભાવાર્થ તમને વોટ્સઅપના પીડીએફ ફાઇલ દ્વારા મળશે. દરેકે ભાવાર્થ છે એકવાર ફરજિયાત લખી લેવાનો છે.
આપણે કેટલાક પ્રશ્નોના ઉત્તરો છે એને મેળવીએ. આકાશમાં શું શું સુંદર દેખાય છે? આકાશમાં ઉત્તર સૂરજ, ચાંદો, તારાઓ, ઉષા, નિશા, આ વસ્તુઓ સુંદર દેખાય છે. કવિના મનમાં બધું જ સુંદર જોઈને શું વિચાર આવે છે? ઉત્તર કવિના મનમાં બધું જ સુંદર જોઈને એવો વિચાર આવે છે કે પ્રભુએ બનાવેલી દરેક વસ્તુ જો સુંદર હોય તો પ્રભુ પોતે કેટલો સુંદર છે. ત્રીજો પ્રશ્ન છે, પરોઢ અને રાત સુંદર છે, આ ભાવ કાવ્યની કઈ પંક્તિમાં વ્યક્ત થયો છે? એના માટે કવિએ પંક્તિ વાપરી હતી, પરોઢ અને રાત સુંદર છે, એના માટે ઉષા સુંદર, નિશા સુંદર. ધરતી પર શું શું સુંદર છે? ધરતી પર સરોવર, નિશા વન, સરિતા ઉપવન, ગિરિવર, માછલી, પંખી અને માણસ સુંદર છે. જોડકા બનાવવાના છે આપણે ઉદાહરણ મુજબ, સૂરજ તો ચાંદો. ત્યારબાદ છે આપણે કાવ્યની પંક્તિમાંથી લેતા જઈએ, ઉષા તો નિશા, વન તો ઉપવન, આભ તો તારા, સરિતા તો સરોવર. ચાર જોડકામાં ચારે જોડકા લખી લેવાના. ચાલો નીચેના દરેક શબ્દ માટે કાવ્યમાં કયો શબ્દ પ્રયોગ થયો છે તે લખો. સૂર્ય માટે સૂરજ, પવન માટે સમીર, પ્રભુ માટે વિભુ, જંગલ માટે વન, આકાશ માટે આભ, કાવ્ય માટે કવિતા. ત્યારબાદ મુખ્ય પ્રશ્ન ચોથો છે, નીચેનો ભાવ દર્શાવતી પંક્તિઓ કાવ્યમાંથી શોધીને લખો. પરોઢ, જંગલ, બગીચો અને પર્વત સુંદર છે, લાગે છે તો લાગે તો તેના બનાવનાર પ્રભુ કેટલા સુંદર હશે? આ પંક્તિ કાવ્યની ઉષા સુંદર, નિશા સુંદર, સુંદર વન, ઉપવન ગિરિવર, વિભુ હશે તો કેવા સુંદર, એવું થતું મુજમનમાં. આ પંક્તિમાંથી એનો ભાવાર્થ લેવામાં આવેલો છે. નીચેના શબ્દો ઉચ્ચારણની ચોકસાઈ સાથે મોટેથી બોલો અને લખો. સૂરજ, સરિતા, સરોવર, નિશા, સમીર, શાંત, આશા, વિશાળ, ચંદ્ર, માછલી. કાવ્યપંક્તિ પૂર્ણ કરો. આપણે કાવ્યપંક્તિ જોઈ, ઉષા સુંદર, નિશા સુંદર, સુંદર વન, ઉપવન ગિરિવર, ત્યાંથી પંક્તિ શરૂ કરીને શાંત સમીર સુધીની પંક્તિને લખવાની. નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં લખો. નિશા, પંખી, ઉપવન, ગિરિવર, માછલી અને ધરતી. આપણે ગોઠવીએ, પહેલો શબ્દ આવશે ઉપવન, ત્યારબાદ ગિરિવર, ત્રીજો શબ્દ ધરતી, ચોથો નિશા, પાંચમો પંખી અને છેલ્લો આવશે માછલી. તો દરેક વિદ્યાર્થીઓએ આ કાવ્યનો ભાવાર્થ મોકલવામાં આવે એટલે એકવાર લખી લેવાનો છે. ફરીથી આપણે મળીશું ત્યારે આ કાવ્યની સ્વાધ્યાયપોથીનું પૂર્વનું કાર્ય છે એ કરીશું. દરેક વિદ્યાર્થીઓને જય સ્વામિનારાયણ. દરેક વિદ્યાર્થીઓએ આ વિડીયોને પૂરેપૂરો જોઈને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. જય સ્વામિનારાયણ.